गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। आज आप धोरण 12 विषय गुजराती तेमा चेप्टर 16 सेल्वी पंकजम नवलिका जेमना लेखक छे ईवा देव ए आपणे आगला बे भाग में भणी गया। आजे आपणे एनो त्रीजो पार्ट में भणीशुं। तो आगळनुं विषय वस्तु जोता आपणे क्यां सुधी पहोंच्या हता ए जोईए के सेल्वी पंकजम जे वार्ता नायक ने आ गांधीग्रामनी जुदी जुदी संस्थानों परिचय करावे छे। तो तेमा ते डेस्टिट्यूट होम एटले के जे अनाथ आश्रम, नाना बाळकोनो अनाथ आश्रम छे त्यां सुधी ए पहोंच्या, त्यां सुधी आपणे भणी गया। हवे आगळनुं જોઈએ તો એક અત્યંત મજાનું સ્થળ હતું, એટલે કયું? આ ડેસ્ટિટ્યૂટ હોમ અનાથ બાળકો માટેનો તો સ્વર્ગ જ ગણાય। તદ્દન નાના બાળકોના રૂમમાં અમે પહેલા ગયા। 3-4 શિક્ષિકાઓ અને આયાઓ, આયાઓ એટલે કે જે માતાની જેમ નાના બાળકની સંભાળ રાખે તે આયાઓ, બચ્ચાઓની દેખભાળ રાખતા હતા। બધાને નર્સિંગ ને મોન્ટેસરી શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં આવી હતી। મોન્ટેસરી એટલે બાળ કેળવણીની નૂતન પદ્ધતિના પ્રણેતા એટલે મોન્ટેસરી, અને નર્સિંગ એટલે કે એને જે નર્સિંગ રીતે નાના બાળકોની કેવી રીતના સાર સંભાળ રખાય તે એની એવી જે તાલીમ છે તેને ત્યાં જ એના શિક્ષિકાઓ અને એની જે બાળકોની સંભાળ રાખનાર જે આયાઓ છે તેને આ જ સંસ્થામાં આપવામાં આવતી હતી। 5-10 મિનિટ હું ત્યાં થોભ્યો એટલે કે ઊભો રહ્યો। કોણ? વાર્તાનાયક। બે પરસ્પર વિરોધી લાગણીઓનું ઘર્ષણ મારા મનમાં ચાલી રહ્યું હતું। સ્વચ્છ ને પ્રેમાળ વાતાવરણમાં ઉગી રહેલા ફૂલો મને ખુશ કરી રહ્યા હતા, બીજી બાજુ એ એમના નિકટમાં નિકટના સંબંધીઓથી ત્યજાયેલા હતા એ જાણી હું અત્યંત વેદના અને દુઃખ અનુભવી રહ્યો હતો। જ્યારે વાર્તાના એક આ ડેસ્ટિટ્યૂટ હોમ છે, તમે જોઈ શકો છો આ ચિત્રમાં, ડેસ્ટિટ્યૂટ હોમ એટલે કે અનાથ બાળકોનું આ આશ્રમશાળા છે, એની આ જે આયાઓ અને શિક્ષિકાઓ બાળકને કેવી રીતના શિક્ષણ આપે છે, કેવી રીતના એની દેખભાળ રાખે છે એનું ચિત્ર છે। તો જ્યારે આ વાર્તાનાયક એ જોવે છે તો એને પરસ્પર બે વિરોધી લાગણીઓનું ઘર્ષણ, એના સંઘર્ષ ઘર્ષણ એના મનમાં એવા વિચાર આવે છે કે આ એકદમ પ્રેમાળ વાતાવરણમાં ઉગી રહેલા ફૂલો એકદમ ખુશ કરી રહ્યા હતા, એટલે કે જે અહીંયા બાળકો એવા ખુશથી એ પોતે પોતાની રીતે અને જે અહીંયા શીખવાડે શિક્ષિકાઓ શીખવાડે એ શીખતા હતા, અને બીજી બાજુ એ એમના નિકટમાં નિકટના સંબંધીઓથી ત્યજાયેલા હતા, એટલે કે જે આ અનાથ બાળકો છે એના મા બાપ કોણ છે એ તો કોઈને જાણ નથી, એટલે કે એ મા બાપથી ત્યજાયેલા હતા, એટલે એને અહીંયા અનાથ આશ્રમમાં એ ઉછરે છે। એટલે એ જાણી અને જે વાર્તાનાયકને ખૂબ જ દુઃખ થાય છે। ત્યાં જ એક જાડો અને આનંદી બાળક ઘૂંટણિયા ભરતો મારી પાસે આવ્યો। એક નાનું બાળક હતું કે જાડો એકદમ હેલ્ધી અને આનંદી, ઘૂંટણિયો ભરતો એ આ વાર્તાનાયક પાસે આવીને ઊભો રહ્યો। મેં એને ઉચકી લીધો, એ ખિલખિલાટ હસી પડ્યો। એને નીચે મૂકીને અમે જવા માંડ્યું ત્યારે એ ઊંચે સાદે રડવા માંડ્યો। મારું હૃદય દ્રવી ઉઠ્યું, એટલે કે એને થોડીક વેદના થઈ। અત્યંત ચોખ્ખી વ્યવસ્થિત બાળકોની શારીરિક અને માનસિક પ્રગતિ માટે બધી જ સામગ્રીથી સજ્જ એ રૂમો મારા ચિત્તમાં સદાયને માટે મઢાઈ ગયા હતા। એટલે કે જે એ ડેસ્ટિટ્યૂટ હોમમાં અનાથ આશ્રમમાં જ્યારે વાર્તાનાયક પહોંચે છે ત્યારે જે નાના બાળકોને આયાઓ અને શિક્ષિકાઓને શીખવાડે છે અને એની સંભાળ રાખે છે, અને એકદમ સ્વચ્છ વાતાવરણ હતું એટલે એ જોઈને આ વાર્તાનાયકને એકદમ ખુશ થાય છે। પણ જ્યારે એના મનમાં બીજો ઘર્ષણ ચાલે છે કે મા બાપ દ્વારા ત્યજાયેલા બાળકો, એને થોડુંક દુઃખ થઈ રહ્યું હતું। પણ અહીંયા જે બાળકોનો શારીરિક અને માનસિક રીતે બધી રીતે પ્રગતિ થાય એવી એકદમ સુખ સુવિધા એટલે એકદમ સામગ્રીથી સજ્જ આ રૂમ એટલો વ્યવસ્થિત હતો કે બાળકોનું માનસિક અને શારીરિક બધી રીતે વિકાસ થાય એ માટે બનાવેલો હતો, અને એ વાર્તાનાયકના મનમાં એ જળાઈ ગયો હતો। બહાર મેદાનમાં આવ્યા અમે, ત્યાર પછી એ આ જે વાર્તાનાયક છે એ આ ડેસ્ટિટ્યૂટ હોમમાંથી બહાર નીકળે છે। નાના બાળકો કિલોલ કરી રહ્યા હતા, આનંદ કરી રહ્યા હતા। એકાએક પ્રશ્ન ઉઠ્યો ને મેં પૂછી નાખ્યો, છો વાર્તાનાયકથી રહેવાતું નથી એટલે પ્રશ્ન પૂછે છે, માફ કરજો આ પ્રશ્ન પૂછવા માટે, ઉત્સુકતા નથી રોકી શકતો એટલે વાર્તાનાયકની જેમ ઉત્સાહ જાણવાની એવી થોડીક જિજ્ઞાસા થાય, ઉત્સુક છે કે આ લોકો જે આ નાના બાળકો છે અનાથ બાળકો એના મા બાપની તમને જાણ હોય છે એમ,
એટલે એવો પ્રશ્ન પૂછે છે, એટલે મા બાપ પોથી તમે જ્ઞાત હો છો, આ બાળકોને અહીં કોણ લાવે છે? આવા પ્રશ્ન એને એની શિક્ષિકા અથવા આયાને પૂછ્યા. ત્યારે એ જે આયા હતી એ જવાબ આપે છે, બધા જ ગરીબ હોય, તવંગર એટલે રૂપિયાવાળાના હોય, પુનિત એટલે પુણ્યશાળી વ્યક્તિના હોય, પાપી વ્યક્તિના પણ હોય, દુર્જન એટલે ખરાબ વ્યક્તિના પણ હોય અને સજ્જન વ્યક્તિના પણ હોય, અને જેના દિલમાં રામ વસ્યા હોય તે, એટલે જેને સહેજ પણ દયા જેવો છાંટો હોય, તે બાળકનું ગળું ટૂંકવાને એટલે એને મારી નાખવાને બદલે કે રથ જડતું છોડી દેવાને બદલે એને અહીં લાવી લઈને આવે છે. એટલે કે જે આજે એક શિક્ષિકા છે એની જોડે આ વાર્તાનાયક વાત કરે છે કે આ તમને આના જે આ બાળકો છે એના મા બાપની તમને જાણ હોય છે એમ, આ તમે ક્યાંથી લાવો છો? એટલે એ જવાબ આપે છે કે ગરીબ વ્યક્તિના હોય, પૈસાવાળાના હોય, પાપી પુનિત દુર્જન સજ્જન જેના હોય એ મારી નાખવા, બાળકને મારી નાખવાને બદલે એ સંસ્થામાં છોડીને ચાલ્યા જાય છે. અને એ વાત કરે છે શિક્ષિકાઓ કે એ ગટરમાંથી, કૂવામાંથી, ઉકરડેથી, જંગલમાંથી અને કંઈ તમને કલ્પનામાં પણ ન આવે એટલી ગંદી જગ્યાઓમાંથી માણસો એને બહાર કાઢીને અમને અહીંયા આપી જાય છે. કોઈ જ વખત અમને એમના મા બાપની જાણ થાય છે, મોટા ભાગનાની નથી થતી. જે શિક્ષિકા હતી એ બધી આ વાર્તાનાયકને કહે છે કે ગટરમાંથી અને કૂવામાંથી, ઉકરડામાંથી, જંગલમાંથી અને તમને કલ્પના પણ ન આવી શકે એટલી ગંદી જગ્યામાંથી માણસો એ બાળકોને બહાર કાઢી અને અહીંયા આશ્રમમાં આપી જાય છે. અને એ વાત કરે છે અમુક બાળકોની જાણ થાય, અમુક બાળકોના મા બાપની જાણ થાય છે, લગભગ મોટા ભાગના બાળકોના મા બાપ કોણ છે એની જાણ થતી નથી. અમે કિશોર બ્લોક બાજુ આગળ વધતા હતા. કિશોર બ્લોક એટલે કે 10 થી 12 વર્ષના જે બાળકો માટેનું જે ગૃહ હોય એ તરફ, એટલે કે આ તમે જોઈ શકો છો આ ચિત્રમાં કે કેવી રીતના બાળકોની દેખભાળ થાય છે, આયાઓ અને શિક્ષિકાઓ કેવી રીતને અને માનસિક અને શારીરિક વિકાસ થાય એ રીતના એ પ્રયત્ન કરે છે. તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો? પાછો પ્રશ્ન કરે છે શિક્ષિકાને. તો તેઓ એમની કમનસીબ એટલે દુર્ભાગ્ય દશાથી માહિતગાર હોય છે? આ લેખ વાર્તાનાયકની જે ઉત્સુકતા છે એને આ બધું જાણવું છે એટલે એ શિક્ષિકાને પ્રશ્ન કરે છે કે તમે આ બાળકોને કેવી રીતના તૈયાર કરો છો, એને એના દુર્ભાગ્યને એના જે કમનસીબ છે એની દશાથી એને જાણ હોય છે? અને આગળ કહે છે, એ ઉંમરલાયક થાય ત્યારે નોર્મલ માણસની માફક આ દુનિયામાં જોડાઈ શકે છે. જ્યારે મોટા થાય ત્યારે આપણા માણસો નોર્મલ માણસની જેમ આ દુનિયામાં આવી શકે છે, જોડાઈ શકે છે? સમાજ એમને કઈ રીતે સ્વીકારે છે? એમ સમાજ તમારો અનુભવ શું કહે છે? આવા પ્રશ્ન એની જોડે જે શિક્ષકા હતા એને એ પૂછે છે. ત્યારે કહે છે એ કે આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં અમે અમારાથી બને એટલું બધું અમે કરીએ છીએ. એમની બુદ્ધિને બીજી શક્તિઓને લક્ષમાં લઈ એને લાયક તાલીમ આપવા અમે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. તો એ શિક્ષિકા એમ કહે છે કે અમે બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં અમારાથી જેટલું બને એટલા અમે પ્રયત્ન કરીએ છીએ. દરેક બાળકની બુદ્ધિ અને એની જે બીજી શક્તિઓ હોય એને ધ્યાનમાં લઈ અને અમને એને તાલીમ આપી અને અમે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. અને એ વાત કરે છે મોટા ભાગે અમને સફળતા મળી છે અમને, પરંતુ કેટલાક બાળકોની બાબતમાં અમે નિષ્ફળ પણ ગયા છીએ. તમને એક નક્કર જ દાખલો આપું, નક્કર એટલે એકદમ ચોખ્ખો, કે તમે જે પંકજમના મિત્રો છો ને, પૂછે છે આ વાર્તાનાયકને, તમે પંકજમના મિત્ર છો? પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે, તમે જાણો છો? એનું નામ અમ્માએ જાણી બુજીને આ રાખ્યું છે. જે ફાઉન્ડર એટલે કે જે ગાંધીગ્રામ આશ્રમ છે એના ફાઉન્ડર એટલે કે એના સંસ્થાના સ્થાપક આ અમ્માને અપા છે. એટલે કે એને જે આ સંસ્થાની શરૂઆત કરી છે અને જે આ પંકજમ છે એ જ આ એક નમૂનારૂપ એક દાખલો છે. અને આ અમાએ અને અપ્પાએ જાણી જોઈને જ એનું નામ પંકજમ. પંકજમ એટલે કે જે કાદવમાં ખીલેલું કમળ, એ કાદવનું કમળ છે એ આ સંસ્થાનું ફરજંદ એટલે એ આ સંસ્થાનું બાળક છે. અમને એનું બધાને મોટું
ગૌરવ છે, એટલે કે જે એક શિક્ષિકા છે એ બધી આ વાત કરે છે કે તમે જે એમ કહો છો કે બાળકો કેવી રીતના સમાજ સાથે જોડાઈ શકે છે અને કેવી રીતના તમે તાલીમ આપો છો, કેવી રીતના એને આગળ લઈ આવો છો, ત્યારે એ શિક્ષિકા વાત કરે છે કે જે તમે જુઓ છો આ પંકજમના તમે મિત્ર છો, તમને સરસ મજાનો પંકજમનો દાખલો આપો એમ કે એનામાં કેટલી આવડત છે અને અમ્મા અને અપાએ જાણીબૂઝીને જ એનું નામ પંકજમ એટલે કાદવનું કમળ રાખ્યું છે. એ આ સંસ્થાનું ફરજન છે, એ બાળક છે અને એ અમારા બધાને માટે ગૌરવ છે. મારી છાતીમાં ભયંકર કડાકો થયો અને વાર્તાના એ પંકજમ પણ આ જ સંસ્થાનું બાળક છે એમ જાણીને એને આશ્ચર્ય સાથે એકદમ આઘાત લાગે છે. ભયંકર કડાકો થવો એટલે કે આશ્ચર્ય સાથે આઘાત લાગ્યો એને. આ સૌમ્ય અને આ શાંત છોકરીની જોડ શોધવી મુશ્કેલ છે. આટલી સૌમ્ય અને એકદમ શાંત છોકરી બીજી કોઈ હોય જ શકે નહીં. અને ભણવામાં તે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રહી છે, એટલું જ નહીં બીજા ક્ષેત્રમાં પણ એ આગળ પડતી છે અથવા મોખરે રહી છે. શું એનું લેખન, શું એનું નર્તન અને શું એનું વક્તૃત્વ, એટલે કે ખાલી દેખાવમાં જ નહીં પણ બધી રીતે ભણવામાં પણ એટલી ફર્સ્ટ ક્લાસ રહી છે, પછી બીજે અન્ય પ્રવૃત્તિમાં કે એનું લેખન એટલું સારું, એ નર્તનમાં અને વક્તૃત્વ કલામાં પણ એકદમ આગળ પડતી છે. એટલે કે એને જે ભરતનાટ્યમનો જે કોર્સ કરેલો હતો, અભ્યાસ કરેલો હતો, એનું પણ આ તમે ચિત્ર જોઈ શકો છો. એ આ સંસ્થાનું ફરજંદ એટલે એ આ સંસ્થાનું બાળક છે. એ કાદવનું પણ કમળ છે. જો કમળ છે કાદવમાં ખીલે એટલે કે પંકજમના મા બાપ કોણ છે એમને કોઈ એની જાણ નથી. એ પણ અનાથ આશ્રમમાં જ ઉછરેલી છે પણ તમે જોઈ શકો છો એનામાં કેટલી આવડત છે, માટે જ એનું નામ પંકજમ છે. મારા મનમાં એ શબ્દો ઘોળાવા માંડ્યા. લેખક આ વાર્તાનાયકના મનમાં એવા વિચાર આવવા માંડ્યા, અરે પંકજમ આ સંસ્થાનું બાળક છે, આ સંસ્થામાં ઉછરી છે એમ. એના મા અને હવે આ વાર્તાનાયક પ્રશ્ન પૂછે છે, એના મા બાપની તમને જાણ છે ખરી? સહજ પ્રશ્ન થઈ ગયો મારાથી. એટલે વાર્તાનાયકથી પ્રશ્ન પૂછાઈ જાય છે, એના મા બાપ કોણ છે એની તમને ખબર છે? અને જવાબ આપે છે ઓલી શિક્ષિકા, ના, એના મા બાપ, એના સ્નેહીજનો, જે કંઈ ગણો તે આ સંસ્થા ને એનાથી પણ અધિકતર એટલે વધારે પડતા અમ્માને અપા છે. કારણ કે અમ્માને અપા એ આ સંસ્થાના સ્થાપક છે અને તમે જે ગણો તે સગા સ્નેહીજનો મા બાપ એ બધા અમે અને અમ્માને અપા જ છીએ. મારા હૃદય તલમાં સુપ્ત પૂર્વગ્રહો સડવડવા માંડ્યા. હૃદયતલ એટલે હૃદયના ઊંડાણમાં, સુપ્ત એટલે શાંત, એકદમ પૂર્વગ્રહ એટલે પહેલેથી બાંધેલા અભિગમો સડવડવા માંડ્યા. હવે વાર્તાના એકને એવા પ્રશ્ન જાગશે, અરે આને કેમ પરણાય, એવો પ્રશ્ન થાય છે. એ કોણ હશે? એની માં જરૂર પતિતા એટલે કે કોઈ પાપી જ હશે. કેવો એનો વંશ વેલો હશે? ઓહ, મારું મન કેવું વિરક્ત બની ગયું છે. વિરક્ત એટલે કે પહેલાં એને જે એકદમ મોહિત થઈ ગયા હતા સેલ્વી પંકજમથી, હવે એને જ્યાં ખબર પડી કે સેલ્વી પંકજમ પણ એક અનાથ આશ્રમનું આ આમાં ઉછરી છે, એના મા બાપ કોણ હશે, એની માં કેટલી પાપી હશે, એનું કુળ, એનો વંશ વેલો પણ કેટલો હશે ખરાબ એમ. અને વાર્તાનાયકને એ જાણ થયા પછી એનું મન છે એ વિરક્ત એટલે જુદું પડતું ગયું એમના આ સેલ્વી પંકજમના મોહમાંથી. ત્યાર પછી અમે કિશોર બ્લોક આગળ આવી પહોંચ્યા. નાના વાડામાં પંકજમ કિશોર કિશોરીઓ અને સસલાની સંભાળ કેમ લેવી એના પર સમજૂતી આપી રહી હતી. હવે અહીંયા પંકજમ કિશોર અને કિશોરીઓ, છોકરા અને છોકરીઓ એટલે કે 10-12 વર્ષના જે ઉંમરના બાળકો હોય એને એ સસલાને કેવી રીતના એ સસલાના વાડામાં લઈ જાય છે આ વાર્તાનાયકને એ શિક્ષિકા. અને એ જે સેલ્વી પંકજમ છે એ છોકરાઓને અને છોકરીઓને સસલાની કેવી રીતે સંભાળ રાખવી એના ઉપર એને સમજૂતી આપી રહી હતી. મારી સામે જોઈ એણે એક મોહક સ્મિત વેર્યું. સેલ્વી પંકજમ આ વાર્તાના એક સામુ એ હસે છે પરંતુ સિત બની ગયેલા મારાથી સામુ ન હસાયું. હવે વાર્તાનાયક પોતે વાત કરે છે કે એકદમ ઠંડો બની ગયો, એને એમ ખબર પડી ગઈ કે આ સેલ્વી પંકજમ પણ આ સંસ્થાનું જ એક બાળક છે, એ પણ આમાં જ ઉછરી છે. એટલે એને એમ થોડુંક એનું મન છે વિરક્ત થવા લાગ્યું સેલ્વી પંકજમ પ્રત્યે. એટલે જે સેલ્વી પંકજમ એને સ્માઇલ આપે છે એકદમ મોહક, છતાં આ વાર્તાના એકથી સામું હસાતું નથી.
તને એના પૂર્વજીવન સાથે શી નિસ્બત? એટલે જે વાર્તાને એકને ખુદને એવા મનમાં પ્રશ્ન થાય છે કે આટલી સરસ, આટલું નર્તન, આટલી મોહક, આટલી સૌમ્ય, આટલી શાંત, અને તને એવી હવે વાર્તાના એકને ખબર પડી કે આ સેલ્વી પંકજ આ જ સંસ્થાનું એ ફરજન છે, બાળક છે, તો તારે એના પૂર્વજીવન હારે શું નિસ્બત? એ પોતાના મન હારે એવા પ્રશ્ન થાય છે. એને જો કેવી એકદમ નિર્મલ છે, કેવી નિર્દોષ છે અને કેવી નિખાલસ છે. શું તું તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શકે? પૂર્વગ્રહ એટલે પહેલેથી બાંધેલા અભિગમો, એનેથી તું જુદો નહીં થઈ શકે. એટલે વાર્તાના એકને એમ થાય છે, ક્યાં એનો જન્મ થયો હશે, કોણ એની માં હશે, કેટલી પાપી હશે, એનો વંશ વેલો કેવો હશે, આવી છોકરીને પરણાય? આવા જે એના મનમાં જે પૂર્વગ્રહો હતા એ બધા એને અત્યારે એમાંથી હવે મુક્ત બની શકે એમ નથી. પણ એની માં કોની સાથે કેવોય સંબંધ, એટલે વાર્તાના એકને આવો પ્રશ્ન થાય છે, એની માં કોની સાથે કેવો એને સંબંધ હશે એમ. ભયંકર ગજગ્રાહ ચાલવા માંડ્યો મારા મનમાં, એટલે એકદમ ભયંકર મોટો આમ ચિંતા એના મનમાં ચાલવા લાગી. લાખ પ્રયત્ન કરવા છતાંય મનમાં ઉઠતી એક પ્રકારની ધૃણા હું કેમેય રોકી શકતો ન હતો. વાર્તાના કે કેટલા પ્રયત્ન કર્યા એને મનને મનાવવા, છતાં એને હવે ધૃણા થઈ, નફરત થઈ ગઈ કે આવી છોકરી હારે પરણાય નહીં. અને એ જે ધૃણા છે એ કેમેય કરીને હું રોકી શકતો ન હતો. ગજગ્રા એવી ગડમથલ ચાલવા માંડી આ વાર્તાનાયકના મનમાં. હૃદયને આડું એટલે કે હળવું બનતું અટકાવી શકતો નહોતું. હૃદય છે નબળું થતું નહોતું, એટલે એકદમ સાવ સરળ નહોતું થતું એમ. એવું આમ ગજગ્રા એટલે એટલી બધી આમ ચિંતા અને એટલું બધું આમ વિચાર આવવા માંડ્યા એમ, વિચાર રોકી શકતા ન હતા. અને વાર્તાના એકને એમ થયું કે અહીંથી ભાગી નીકળવાની વૃત્તિઓ એટલે ઈચ્છાઓ જોર કરી કરીને અત્યારે ઉછળી રહી હતી અને હું મૂંગો બની ગયો. એટલે વાર્તાના એકને એમ થાય અહીંથી ઝટ વયો જાઉં એમ, અને એકદમ એ મૂંગા બની ગયા હતા. અમે બેઉ ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા હતા, એટલે જે આ ગાંધીગ્રામની જે ચારેય સંસ્થાઓ છે એની મુલાકાત લઈ લીધી. પછી એ પાછા એના ગેસ્ટ હાઉસ તરફ આ સેલ્વી પંકજમ અને વાર્તાનાયક જઈ રહ્યા હતા. આ એનું ગેસ્ટ હાઉસ છે. શાંત, એકદમ સંધ્યા રાત્રિ બની રહી હતી, એકદમ શાંત હતું અને સાંજ થવા આવી હતી. સંધ્યામાંથી રાત્રિ એકદમ શાંત બની ગયા તમે? સેલ્વી પંકજમ આ વાર્તાનાયકને પ્રશ્ન કરે છે. કેમ તમે શાંત થઈ ગયા? ત્યારે વાર્તાનાયક કહે છે, અમસ્તો જ એમ જ એમ. ડેસ્ટિટ્યૂટ હોમ જોયા પછી ઘણાની આવી સ્થિતિ થઈ જાય છે. અને સેલ્વી પંકજમ કહે છે કે તમારી એકની જ નહીં, જે આ ડેસ્ટિટ્યૂટ હોમ એટલે કહે છે નાના બાળકોનો અનાથાશ્રમ જોઈ અને ઘણાની આવી સ્થિતિ થઈ જાય છે. મારા મને એનામાં દોષ શોધવાની પેરવી એટલે વ્યવસ્થા કરવા માંડી, એટલે કે એવું ગોતવા માંડ્યા. વાર્તાનાયક છે હવે એને ખબર પડી ગઈ કે આ એક શું કહેવાય અનાથ બાળક છે અને આ મા બાપ કોણ છે એ કોઈને ખબર નથી, એની મા પણ પાપી હશે એ પણ એવા કોઈને એવી જાણ હતી નહીં, એટલે કે અનાથ બાળક કહેવાય એમાં ઉછરી છે. તો એનામાં ચોક્કસ એવા દોષ હોય એટલે એવો દોષ શોધવા વાર્તાનાયક પ્રયત્ન કરે છે. પરંતુ પણ આછા અંધકારમાં એનો આકર માત્ર એનો આકર્ષક લાગ્યો. સાંજ થવા આવી હતી, અંધકાર થવા આવ્યો હતો, પણ આછા અંધકારમાં માત્ર એનો જે સેલ્વી પંકજમનો આકાર છે એકદમ આકર્ષક વાર્તાનાયકને લાગ્યો. એના બોલમાં નરી સાલસતા, એકદમ સરળતા અને પ્રેમાળપણું સંભળાયું. જો એ વાત કરતી હતી આ જે સેલ્વી પંકજમનું પણ આ ચિત્ર છે એ વાત કરે છે, એકદમ સરળ અને પ્રેમભરી એ વાત કરતી હતી. કંઈક ડાઘા શોધવાના મારા પ્રયત્ન નાકામયાબ, એટલે કે હું એમાં નિષ્ફળ બન્યો. કેટલું એમ ડાઘા શોધવાના, એમાં દોષ શોધવાનો પ્રયત્ન કર્યો પણ એમાં હું નિષ્ફળ રહ્યો. સવારે જોઈ હતી, જાણી હતી, એથી એ વધુ સારી અને આકર્ષક જણાતી હતી. એ એટલે કોણ? સેલ્વી પંકજમ. જ્યારે વાર્તાનાયક સૌ પ્રથમ સેલ્વી પંકજમને જોઈ, એથી એ પણ વધારે આકર્ષક અત્યારે એને લાગવા માંડી. એ પણ ચૂપચાપ મારી સાથે ચાલી રહી હતી. મને એવો સંદેહ શંકા થઈ કે એના મનમાં પણ કોઈ જબરી ભાંજગઢ એટલે માથાકૂટ એટલે મનમાં એવા વિચારો ચાલી રહ્યા છે. એકાએક એનો મધુર અવાજ રણકી રહ્યો, એટલે હવે સેલ્વી પંકજમ એ બોલે છે અને વાર્તાનાયક સાથે વાત કરે છે. જુઓ શું વાત કરે છે એ જોઈએ. આ પોઈન્ટ ઉપર ખાસ ધ્યાન દેવા જેવું છે. જુઓ, મારે તમને એક અગત્યની વાત કહેવાની છે. તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલાં એ વાત તમને કહેવાની હું મારી ફરજ સમજું છું. હવે
વાર્તાનાયક સમજી ગયા કે એ કઈ વાત મને કહેવાની હતી. જીવનમાં કદીએ નહોતું ધડક્યું એમ હૃદય અત્યારે ધબધક થઈ રહ્યું. મારા રોકટા એટલે રૂવાણી આમ રોમાંચ અનુભવી રહી હતી, તાલાવેલી થઈ રહી હતી કે આજે સેલ્વી પંકજમ બોલે છે અને વાત કરે છે. જો હું તમને એક અગત્યની વાત કહેવા જઈ રહ્યો છું, તમે કોઈ પણ નિર્ણય લ્યો એ પહેલાં મારી આ ફરજ છે કે હું તમને એ મારી જે વાત છે એ જાણ કરું. અને વાર્તાનાયકને એવી ઉત્સુકતા જાગે છે અને એનું હૃદય એકદમ ધકધક થઈ ઉઠે છે. અને હવે શું વાત કહે છે એ આપણે આગળ જોઈએ. તો સેલ્વી પંકજમ કહે છે, મારું જીવન એક અનોખી કહાણી એટલે કહાની છે. મારું નામ જ મારી આખી કથા કહી દે છે. મારે ઘર નથી, મા બાપ નથી, કોઈ સગાવાલા નથી. દુનિયાના વ્યવહારની દ્રષ્ટિએ જે ગૃહ એટલે ઘર હોય, તમે હમણાં જોયું તે જ મારું સાચું ઘર છે. ત્યાંના સંચાલકો, ત્યાંના ભૂલકાઓ મારા સ્વજનો છે. અમ્માને અપાએ મારા મા બાપ છે. મારી કોઈ નાત, મારું ગોત્ર, કુળ, મારી જાતિ કશાની મને ખબર નથી. હું કાદવનું ફૂલ છું, પણ મને હું રજ માત્ર સહેજ પણ હું હીન એટલે નિમ્ન ગણતી નથી, બલકે મને એનું ગૌરવ છે. મારા પૂર્વગ્રહો ઓગળતા ગયા. જે સેલ્વી પંકજમ વાત કરે છે કે મારું જીવન એક અનોખી કહાની છે, મારું નામ છે એ જ મારી કથા કહી દેશે. મારા મા બાપ, મારે કોઈ સ્વજન નથી. જે છે દુનિયાની દ્રષ્ટિએ મારું આ ગૃહ જોયું એ ઘર છે. અહીંના સંચાલકો, અહીંના ભૂલકાઓ, અહીંના સ્વજનો અને અમ્માને અપા મારા મા બાપ છે. મારું નાત, મારું ગોત્ર મને એની કંઈ જ ખબર નથી. હું કાદવનું પણ ફૂલ છું, અને છતાં હું મારી જાતને જરા પણ નિમ્ન ગણતી નથી, અને ઉલટાનું મને એનું ગૌરવ છે કે હું આ સંસ્થાનું બાળક છું એમ. અને વાર્તાનાયકના જે આ વાત કરી સેલ્વી પંકજમે, એના વાત સાંભળીને એના જે પહેલાંના પૂર્વગ્રહો અભિગમો હતો ધીમે ધીમે ઓગળતા ગયા. રહી રહીને મારા હૃદયમાં પ્રશ્ન થઈ ઉઠી રહ્યો, કોઈ પણ સ્ત્રીએ પોતાના જીવનની કલુષિત એટલે એકદમ ખરાબ વાત શું આ રીતે મને કહ્યું જ ખરી? હવે વાર્તાનાયકના મનમાં પ્રશ્ન થાય છે કે કોઈ પણ સ્ત્રી હોય એની જે જીવનની જે ખરાબ વાત હોય છે, કહેવા યોગ્ય ન હોય તેવી કલુષિત વાત મને કહ્યું જ ખરી? આ ઉદાત્ત સંસ્કારની નિશાની નથી શું? એને પ્રશ્ન થાય છે. આ ઉત્તમ સંસ્કારની શું આ નિશાની નથી? પોતાની જે વાત છે એ ખુદ સામે આવીને બધી આ સેલ્વી પંકજમે કરી. શું આ ખાનદાની નથી? હું ઉર્મિલ બની ગયો. ઉર્મિલ એટલે એકદમ લાગણીશીલ થઈ ગયો. પંકજમની સુંદરતા, એના અવાજની મીઠાસ ને આત્મીયતા, એના દેહની સુગંધ, એના વ્યક્તિત્વની આકર્ષકતા બધું મારા મનમાં તરી રહ્યું. એટલે કે સેલ્વી પંકજમ એમ કહે છે, આ સંસ્થા એ જ મારા મા બાપ અને એ જ મારા સગાવાલા છે, અને આ એ ગાંધીગ્રામની સંસ્થા પણ તમે ચિત્રમાં જોઈ શકો છો. એટલે વાર્તાનાયકને પ્રશ્ન થાય છે, શું આ ઉત્તમ સંસ્કારની નિશાની નથી? શું આ ખાનદાની ન કહેવાય? અને વાર્તાનાયક એકદમ લાગણીશીલ થઈ જાય છે. અને આ પંકજમની સુંદરતા, એના અવાજની મીઠાસ અને એકદમ એને આત્મીયતા અને એની દેહની સુગંધ, આખું વ્યક્તિત્વની આકર્ષકતા બધું વાર્તાનાયકના મનમાં તરી રહ્યું. એક વાત પૂછું તમને, હું બોલ્યો અને એ અટકી ગઈ. હવે વાર્તાનાયકને જે પહેલાંના પૂર્વગ્રહ હતા એ બધા ઓગળી ગયા જ્યારે સેલ્વી પંકજભાઈ પોતાની વાત કહી કે હું આ સંસ્થાનું બાળક છું, મારા મા બાપ કોણ છે એની પણ મને ખબર નથી, જે કયો એ તે આ સંસ્થા જ છે. અને પછી એ વાત સાંભળી અને વાર્તાનાયકનું મન એકદમ પીગળી જાય છે, અને એને પણ આ પંકજમ છે એકદમ, સેલ્વી પંકજમ એકદમ ગમી જાય છે, એકદમ આકર્ષક લાગવા માંડે છે. અને પછી વાર્તાનાયક એમ કહે છે કે એક વાત પૂછું તમને, હું બોલ્યો અને એટલે પંકજમ અટકી ગઈ. અને વાર્તાનાયક કહે છે, તમે મને સ્વીકારશો? સેલ્વી પંકજમ, સેલ્વી પંકજમને પ્રશ્ન કરે છે, તમે મને સ્વીકારશો? મેં કાંપતા સ્વરે પૂછ્યું, એકદમ આમ કાંપતા સ્વરે પૂછ્યો છે, શું શું
સ્વી ના હા એવો પ્રશ્ન સરખું આમ જે સેલ્વી પંકજમ છે પૂછી ન શકે. શું શું સ્વી એટલું જ માંડ બોલી શકે છે. હા ના એવી વાત થાય છે અને એ હર્ષના અતિરેકથી થોથવાઈ ગયો, એકદમ અતિરેક વધારે પડતી આનંદમાં આવી ગઈ. થોથવાય એટલે એ હર્ષને કારણે, આનંદને કારણે એ સરખું બોલી શકી નહીં, એકદમ આનંદમાં આવી ગઈ કે સ્વીકારવાની વાત કરીએ. અને એ ગડગડી બની ગઈ, એકદમ ખુશ થઈ ગઈ, એમ ગડગડી થઈ ગઈ, એના અવાજ ગળામાં એકદમ ઘૂંટાઈ ગયો, બોલી ન શકી સરખું એમ આનંદમાં આવીને. એની વાચા એટલે એને જે બોલવું હતું છતાંય બોલી ન શકી અને એકદમ મૌન બની ગઈ. એણે નજીક આવી મારા હાથ પકડી લીધા, એની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. એટલે કે સેલ્વી પંકજમ આવી અને એનો આ જ વાર્તાનાયકનો હાથ પકડી લે છે ને એને આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. અને મારું હૃદય એટલે એકદમ મારું હૃદય, વાર્તાનાયકનું હૃદય પણ પીગળી રહ્યું. એ થોડી સ્વસ્થ થઈ અને પછી બોલી અને વાર્તાનાયકને કહે છે, સાચે જ તમે મને સ્વીકારશો? એમ પ્રશ્ન કરે છે. હું આ ઉત્તર માટે તૈયાર નથી. હવે સેલ્વી પંકજમ કહે છે કે તમે ખરેખર મને સ્વીકારો છો? ત્યારે એ વાર્તાનાયક કહે છે હા. અને સેલ્વી પંકજમ પણ વાત કહે છે કે હું આ ઉત્તર માટે, જવાબ માટે જરાય તૈયાર નથી. તમે મને જો ચૂપચાપ તર છોડીને, ના પાડીને અહીંથી ચાલ્યા ગયા હોત તો એ વધુ સ્વાભાવિક લાગત. એમ ઘણા ચાલ્યા ગયા છે તો હું પણ ડોક એકદમ ઊંચી કરી, ખંભા ઉછાળી અભિમાનથી ચાલી નીકળી હોત અને બીજે દિવસે બધું વિશ્રી એટલે ભૂલી ગઈ હોત. પરંતુ આ નથી માની શકતી. જો સેલ્વી પંકજમ એમ કહે છે કે આ ઉત્તર તમે જે મને સ્વીકારી એ ઉત્તર માટે હું તૈયાર નથી, અને જો તમે ચૂપચાપ તરછોડીને મને અહીંથી, તમે અહીંથી ચાલ્યા ગયા હોત તો મને એકદમ સ્વાભાવિક લાગત. એમ તો પણ હું બીજે દિવસે ડોક ઉન્નત કરી અને અભિમાનથી ચાલી નીકળી હોત, પણ આ તમે મને સ્વીકારી એ વાત હજી મારા માન્યામાં આવતી નથી. એમ આ પળ માટે હું વર્ષોથી થોભી છું. સેલ્વી પંકજ એમ કહે છે આ પળ, આ ક્ષણ માટે વર્ષોથી હું એની રાહ જોઈ રહ્યું છું. મેં એની આશા બિલકુલ મૂકી દીધી હતી. હવે સેલ્વી પંકજ એમ કહે છે કે મને ઘણા છોકરા આવી રીતના જોવા માટે આવ્યા છે અને દર વખતે બધા એ ના પાડીને ચાલ્યા ગયા છે, એટલે મને એ સ્વાભાવિક લાગે. પણ સ્વીકારવાની વાત તમે એકે કરી છે એટલે મને બિલકુલ માન્યામાં આવતું નથી. અને સેલ્વી પંકજમ એમ પણ કહે છે કે મને એમ હતું કે, અને વાત કરે છે કે મેં તો આને મારા લગ્ન કરવાની, કે હવે મારે લગ્ન થશે જ નહીં એ વાત જ મેં માંડી વારી હતી. ત્યારે આ સૌભાગ્યની ઘડી આમ અચાનક આવીને ઊભી રહી છે, નથી જીરવાતી એ મારાથી. એટલે સેલ્વી પંકજમ એમ કહે છે સૌભાગ્યની ઘડી આ અચાનક આવીને ઊભી રહે એટલે એ મારાથી જીરવાતી નથી. મેં એના આંસુ લૂછી નાખ્યા. સેલ્વી પંકજમના વાર્તાનાયકે એણે મારા હાથ આંખે દાબી દીધા, મને લભોગળે ઢસડતી એ બોલી, ઢસડીને આમ પકડીને ખેંચીને એ લઈ જાય છે વાર્તાનાયકને, ચાલો જલ્દી ચાલો અમાને અપાને આપણે સમાચાર આપીએ અને એમના આશીર્વાદ લઈએ. એકદમ ખુશ થઈ જાય છે વાર્તાનાયકે, એને પત્ની તરીકે સ્વીકારે છે એટલા માટે, એટલે કે એકદમ ખુશ થઈ જાય છે. એટલે એને જે વાર્તાનાયકને ખેંચી અને એ અમાને અપા પાસે એને લઈ જાય છે અને કહે છે આપણે એના આશીર્વાદ લઈએ. અને મોગરાની મીઠી મહેક વાતાવરણમાં પ્રસરતી મેં અનુભવી, એટલે કે જે આ સુખદ અંત એવો, એટલે કે જે સેલ્વી પંકજમની ઈચ્છા હતી એ પણ પૂરી થાય છે અને વાર્તાનાયકની જે મનમાં પૂર્વગ્રહ હતા બધા ઓગળી જાય છે અને એકદમ સેલ્વી પંકજમ એને જેવી જોતી હતી એવી આ પત્ની તરીકે એને પસંદ પણ પામી અને આ જે વાર્તાનો અંત છે એ પણ એકદમ સુખદ આવ્યો. અને જે આ વાર્તા છે એ આગંતુક વાર્તામાંથી લેવામાં આવ્યું છે. થેન્ક યુ.